જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં રામદેવ પીરની આગમવાણી તેમજ રામદેવ પીરનો સંક્ષિપ્ત વૃત્તાંતની કથા સાંભળશું. આ કથા બીજના દિવસે તેમજ ગુરુવારના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે. રામદેવ પીર એ દ્વારિકાધીશનો જ અવતાર છે. દીન દુઃખીઓના દુઃખ દૂર કરવા તેમજ ભૈરવરૂપી રાક્ષસનો સંહાર કરવા આ પૃથ્વી પર મનુષ્ય રૂપે પ્રગટ થયા. તો મિત્રો, આજના શુભ દિવસે એટલે કે બીજના દિવસે દીન દુખિયાના બેલી એવા રામાપીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો રામાપીરની જય. દિલ્હીના ગઢના કાંગરે જ્યારે મોગલનું શાસન હતું ત્યારે ત્યાં એક તુંવરવંશી રાજપૂતની આણ વર્તાતી હતી. એ અનંગપાળ બીજો તુંવરવંશી રાજપૂત રાજસ્થાન સુધી એની આણ વર્તાઈ છેક. રાજસ્થાનમાં મેવાડથી મારવાડ, ઉમરગઢથી પોકરણગઢ સુધી એનો પ્રભાવ. રાજસ્થાની રાજપૂતોની અનેક શાખાઓ હતી, જેમાં હુડા, પારકરા, જાડેજા, પઢિયાર, ચૌહાણ, છબાલા, બિહોલા તેમજ તુંવરા વગેરે. તુંવરવંશી અનંગપાળ રાજાને બે દીકરીઓ હતી, એક કમળાદેવી અને બીજી રૂપસુંદરી. કમળાદેવીના લગ્ન અજમેરના રાજનિવાસી સોમેશ્વર સાથે થયેલા. તેમના પુત્ર તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. બીજી દીકરી રૂપસુંદરીના લગ્ન કનોજના રાજનિવાસી વિજયરાજ સાથે થયેલા. તેમના પુત્ર તે જયપાલ કે જયરાજ. તે વિધર્મી મુસલમાન તેમજ વિલાસી સાથે વધુ રહે, જે અનંગપાળ રાજાને ન ગમે તેથી તેઓ પૃથ્વીરાજને રાજપ્રહરી તરીકે નિયુક્ત કરે છે. આ પૃથ્વીરાજમાં પુત્ર તે ધીરજસિંહજી, ધીરજસિંહજીના પુત્ર તે રણસિંહજી, રણસિંહજીના પુત્ર તે રાજા અજમલરાય. અજમલરાયના લગ્ન મિનળદે સાથે થયા. તેમના પુત્ર તેજ બાબા રામદેવ પીર. રામદેવજી મહારાજનો પ્રાગટ્ય સમય સંવંત 1405 ચૈત્ર સુદ 5 અને નિર્વાણકાળ વિક્રમ સંવંત 1515 ભાદરવા સુદ 11 એટલે કે ઈસવીસન 1349 1459 ગણવામાં આવ્યો છે. ગુરુ બાલનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી એમણે રાજા સોઢાની રાજગુરી નેતલદે સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે શ્રી કૃષ્ણે જેમ કુરૂપ કુબજાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું, તેમજ રામદેવજી મહારાજે રાણી નેતલદેની પંગુતા દૂર કરીને તેમને પરમ સૌંદર્ય આપ્યું. ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષે આત્મતત્વને પરમતત્વમાં લીન કર્યું. રામદેવજી મહારાજ એ દ્વારકાધીશના અંશ અવતાર તરીકે આજે પૂજાય છે. તેમના વિભૂતિ વ્યક્તિત્વથી જ એમના ચરિત્ર આસપાસ અને ચમત્કાર કથાઓ પણ સાંભળવા મળે છે. આખ્યાયનોમાં પણ એવી એની માન્યતા પ્રતિબિંબ થતી જોવા મળે છે. નંદ રાજા તે અજમલજી, યશોદાજી તે માતા મિનળદે અને બલભદ્ર તે વિરમદે, સુભદ્રા તે જ સગુણા, ઉદ્રવજી તે હરજી ભાટી, અક્રૂરજી તે હરભુજી, વિદુરજી તે લાખો વણઝારો, સુદામા તે દલુવાણીઓ, રાધાજી તે ડાલીબાઈ અને કુબજા તે રાણી નેતલદે તેમજ ગરુડ લીલુડા ઘોડલા તરીકે અવતાર ધારણ. બાળપણથી જ રામદેવ પીર શૌર્ય અને કૌર્યના પ્રતીક અને પ્રતિનિધિ રહ્યા છે. તેમનું ઉદાર અને ઉદાત્ત, પ્રભાવી અને પ્રતાપી, સમતાવાદી અને સહિષ્ણુ ભાવી, નમ્ર અને નિખાલસ, સરળ અને સરળદયી, પ્રજ્ઞાશીલ અને પુરુષાર્થી વ્યક્તિત્વ સૌ કોઈને આંજી અને માંજી નાખે એવું રહ્યું છે. તેમણે તત્કાલીન કટ્ટરવાદી, કુટિલ કટુતાવાદી, ક્રૂર અને કૂપમંડુતવાદી રાજસત્તા અને ધર્મસત્તાની સામે નિષ્કલંક, નિષ્કપટ અને નિજત્વનો નિખાર આપતો નિચાર ધર્મનો નેજો ફરકાવ્યો છે, જે તત્કાલીન રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંકુચિત અને જડતાવાદી વિચારવહેણમાં વિશાળતા અને જીવંતતા લાવે છે. આમ રામદેવ પીરનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી, કેવળ કરુણાના શસ્ત્રથી સનાતન ધર્મનું પરિત્રાણ કરતા હોવાથી તે નકલંક દેવ તરીકે આજેય પૂજાય છે. આ પરમ પુરુષ શ્રી રામદેવજી મહારાજે કેટલીક રચનાઓ કરી છે, જે મૂળે તો રાજસ્થાની ભાષામાં છે પણ તે કંઠસ્થ રૂપે ફરતી ફરતી ગુજરાતી રત્નાઓ બની જવા પામી છે. ભગવાન નકલંક શ્યામ સુંદર અલખધણી અવતાર ધારણ કરીને શ્વેત ઘોડે ચઢીને આવશે. પાપીઓનો સંહાર કરીને, કાલિંગાને મારીને, કળિયુગને ઉત્થાપી સતયુગને સ્થાપશે. આ પ્રકારની ભજનવાણીને આગમવાણી પણ કહેવામાં આવે છે. રામદેવપીર રચિત આગમ પ્રમાણમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહેવાયેલી છે. રામકૃષ્ણના અવતારની માહિતી પણ કીધી છે.
ચોથા જુગમાં આ આલંગધણી કાળિંગાની મારવારથી 9 કરોડ દળ સાથે, 5 પાંડવ 5 કરોડ દળ સાથે, પ્રહલાદ 7 કરોડ દળ સાથે, હરિશ્ચંદ્ર 12 કરોડના દળ સાથે બલિરાજા આવશે. સાથે કરોડોની સંખ્યામાં હાથી ઘોડા રથ પણ લાવશે, શ્વેત ઘોડે ચડીને આવશે. સાથે સિદ્ધ 84-88 હજાર ઋષિઓ નવનાથ સાથે નીકળશે. સ્થળનો નિર્દેશ કરતા જણાવે છે કે ચિત્તોડ, ચંવરી અને દિલ્હીમાં છાવણી નાખશે. મહત્વની વાત એ છે કે હિન્દુ તુરક એક પ્યાલે પાણી પીશે અને જ્ઞાતિ ભેદ રહેશે નહીં, એમ બાબા રામદેવ પીર કહે છે. પછી કહે છે કે પશ્ચિમ દિશાએથી અલગધણી આવશે. તે 1.25 લાખ મણનું લોઢું ગાળીને, તેની ધાણી બનાવીને તેમાં કૂડા, કપટી, લોભી, લાલચું અને પાપીને દળશે. સત્યવાદીઓને સન્માનશે, દુરીજનોને દમશે. એ સમયે નારીની સ્થિતિ દયનીય હશે. એક નરને 9-9 નારી હશે. નારીનું વેચાણ થશે. લોકો સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી બનશે. પ્રકૃતિના ગુણધર્મો બદલશે. પવાલે પાણી વેચાશે, પથ્થર ઉડે એવા પવન વાશે, ધરણી ત્રાંબાવળની થશે. આવી દુર્જિત પરિસ્થિતિમાં પરમેશ્વર શ્વેત ઘોડે ચડી આવી કાળિંગાને મારી મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે. આ આગમવાણીમાં રામદેવજી મહારાજ કહે છે, ચોથા યુગમાં હું આવીશ. એનો અર્થ એ પણ કરી શકાય કે રામદેવ પીર પોતે જ નકળંક ધણી તરીકે અવતાર ધારણ કરશે. ભરભૂજી બહાર ગામ ગયા હોય ત્યારે રણુજામાં રામદેવજી સમાધિ લઈ લે છે. પરંતુ પીરજીએ હરભૂજીને વચન આપેલું કે હું સમાધિ લઈશ એ પહેલાં તને મળીશ. સમાધિના ચોથા દિવસે હરભૂજી રણુજા પહોંચે છે. આ વાતને વાણી આ રીતે નિરૂપે છે. હરભૂજી કહે, સુણો શ્યામળા, નેણે આસુડાની ધાર રે, વચન દઈ ચાલ્યા અંતર રાખ્યા, પડદો દઈ ગયા તુવર કુમાર. તો પછી હરભૂજીને ગઈકાલે સ્વપ્નમાં આવી ગેબી વાત કોણ કહી ગયું? સમાધિ ખોલતા એમાંથી જોઈ કેવડાની સુગંધ આવે એવા ફૂલ મળે, પણ ગેબી વાણી રૂપે રામદેવજી એક આગમ વાણી કહે છે. કહે રામદેવજી, સુણો હરભૂજી, કોઈ કરજો ન સંતની વાર, પેઢીએ પેઢીએ પીર નહીં અવતરે, પીર નહીં આવે વારંવાર. તે કહે છે કે હવે તમે સૌ સેવા ધૂપ દીપ કરજો અને સૌરા મંડપમાં દેવસભા ભરાશે ત્યારે પાછા મળીશું. રામદેવજી પોતે જ જણાવે છે કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ ધરીશ, નકળંગ રૂપે અવતરીશ, સાથે 5 પાંડવો, હનુમાનજી, ભૈરવ, ઋષિ, મારકુંડ આવશે. મેઘડી કન્યા સાથેના લગ્ન વિશે કહે છે કે 15 વર્ષે અમે પરણીશું. સંવંત 16માં સિંહલદ્વીપ આવીશું. સંવંત 17માં ભરતખંડ આવીશું. સંવંત 18 ઇન્દ્ર આવશે. જૂનાગઢે જાંગીના ઢોલ વાગશે, તોરણ બંધાશે, વંથલીમાં મેઘડી કન્યા સાથે લગ્ન થશે અને પરબે મીંઢળ છૂટશે. ઢેલડી નગર આજે મોરબીમાં નુગરા, નિંદાખોર અને વ્યભિચારીને ધાણીમાં ખાલશે. લોહીની નદીઓમાં પથ્થરો પણ તણાશે. નવા નવા હથિયારો સાથે યોદ્ધા જાગશે. આ નકલગ્ના લગ્નમાં સતી દ્રૌપદી લૂણ લેશે, વિંઝાવાલી રાણી દીવડો લેશે, રાજા હરિશ્ચંદ્ર ચમર ઢોળશે. મેઘડી કન્યા સાથે મંગળ ફેરા ફરીને સંવંત 20માં ભૂમિનો ભાર ઉતરશે. ગાય ગુરુની પૂજા થશે. સત અને નીતિનો વેપાર વ્યવહાર ચાલશે. દિલ્હીમાં સૂર્યવંશીનું અને મથુરામાં ચંદ્રવંશીનું રાજ આવશે. આમ આગમવાણીએ ભવિષ્ય કથન કરેલું છે. આમ શ્રી રામદેવ પીરે પોતાના સ્વમુખે આગમવાણી કહી છે. તો મિત્રો, ખૂબ જ સુંદર રામદેવ પીરનો સંક્ષિપ્ત વૃત્તાંત તેમજ રામદેવ પીરની આગમવાણી સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.